લોકશાહીના સૌથી મોટા પર્વ લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે. દરેક પાર્ટી હાલ ઉમેદવારોની શોધખોળ કરી રહી છે, તો સામે ઉમેદવારો પણ પોતાને પાર્ટીનું મેન્ડેટ મળે તે માટે લોબિંગ કરી રહ્યા છે. વાત કરીએ કોંગ્રેસ પાર્ટીની, તો કોંગ્રેસને ગત લોકસભા ચૂંટણીમાં એક પણ બેઠક મળી ન હતી અને ભાજપ તમામ 26 બેઠક પર મેદાન મારી ગયું હતું. ગત ચૂંટણી નરેન્દ્ર મોદીના નામ પર હતી, એક ગુજરાતી પ્રધાનમંત્રી બનતો હતો તે નામ પર હતી, પરંતુ આ વખતે માત્ર મોદીના નામ પર મત મળે તેવું નથી, માટે સારા ઉમેદવારની શોધ ભાજપ પણ કરી રહ્યું છે. કોંગ્રેસ વાત કરવામાં આવે તો કોંગ્રેસને આ વખતે વકરો એટલો નફો છે. ચૂંટણી પૂર્વે કોંગ્રેસ પાર્ટી દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો કે ગુજરાતમાં કોઈ ધારાસભ્યને લોકસભા નહીં લડાવવામાં આવે, પરંતુ જે પ્રકારના હાલ સમીકરણો રચાયા છે તે મુજબ કોંગ્રેસ આ ચૂંટણીમાં 4 જેટલા ધારાસભ્યોને લોકસભા લડાવવા જઈ રહી છે. તો 4 ધારાસભ્ય કોણ છે કે જેને કોંગ્રેસ પાર્ટી આ વખતે લોકસભા લડાવવા ઈચ્છી રહી છે? સૌથી પહેલા વાત કરીએ સુરેન્દ્રનગર બેઠકની, તો કોળી સમાજનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર કોળી ઉપરાંત અને ઓબીસી મતોનું પ્રભુત્વ છે, જેના કારણે કોળી ઉમેદવારને બંને પાર્ટીઓ ટિકિટ આપે છે. 2014માં ભાજપના દેવજી ફતેપરા વિજય બન્યા હતા. દેવજી ફતેપરાએ કોંગ્રેસના સોમા ગાંડાને હરાવ્યા હતા. જોકે લોકસભા ચૂંટણી હાર્યા બાદ પણ સોમા ગાંડાને કોંગ્રેસ વિધાનસભાની ટિકિટ આપી હતી અને લીંબડી સાયલાથી ચૂંટણી લડાવ્યા હતા, જેમાં તેઓ વિજેતા બન્યા હતા. સોમા ગાંડા હાલ ધારાસભ્ય છે અને એવી માહિતી વીટીવીને મળી છે કે કોંગ્રેસ સુરેન્દ્રનગરની બેઠક પર ફરી સોમા ગાંડાને ઉતારવા જઈ રહી છે અને આ માટે સોમા ગાંડાએ પણ તૈયારી કરી દીધી છે. તેથી એવું કહી શકાય કે 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સોમા ગાંડા જ હશે. બીજી તરફ કોંગ્રેસ પાસે સોમા ગાંડા સિવાય કોઈ વિકલ્પ પણ નથી. કોંગ્રેસ પાસે એવો કોઈ કોળી નેતા નથી જે કોળી સમાજ પર પ્રભુત્વ પાડી શકે અને જીત મેળવી શકે. તેથી સોમા ગાંડાનું નામ ફાઇનલ મનાઈ રહ્યું છે. વાત કરીએ જૂનાગઢ લોકસભા બેઠકની, તો આ બેઠક પર કોળી પાટીદાર અને આહીર સમાજનું પ્રભુત્વ છે. બંને પાર્ટી કોળી ઉમેદવારને જ મેદાનમાં ઉતારે છે. 2014ની લોકસભા ચૂંટણીની જો વાત કરીએ તો ભાજપના રાજેશ ચુડાસમા મોટા માર્જિનથી વિજેતા બન્યા હતા. રાજેશ ચુડાસમા પણ કોળી છે. આ વખતે જે પ્રકારની વાતો સામે આવી રહી છે તે મુજબ જૂનાગઢ લોકસભામાં કોંગ્રેસ પોતાના 2 કોળી ધારાસભ્યોમાંથી કોઈ એકને ઉતારવા જઈ રહી છે. વીટીવીને મળેલી આધારભૂત જાણકારી મુજબ કોંગ્રેસ ઉનાના ધારાસભ્ય પુંજાવંશને મેદાનમાં ઉતારી શકે છે. પુંજાવંશ કોળી સમાજ પર પ્રભુત્વ ધરાવતો જૂનો ચહેરો છે, સાથે નિર્વિવાદિત ચહેરો છે. તેથી કોંગ્રેસ પુંજાવંશ પર પસંદગીનો કળશ ઢોળી શકે છે. તો એક નામ ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાનું પણ ચાલી રહ્યું છે. વિમલ એક યુવા નેતા અને કોળી સમાજમાં લોકપ્રિય છે. વિમલ પ્રથમ વખત 2017ની ચૂંટણીમાં ધારાસભ્ય બન્યા છે અને યુવા ચહેરો હોવાના કારણે કોંગ્રેસ વિમલ ચુડાસમાને પણ ટિકિટ આપી શકે છે. જૂનાગઢ લોકસભા બેઠક પર હાલ આ બંને ધારાસભ્યોના નામ ચાલી રહ્યા છે, જોકે ત્રીજું નામ વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડિયાનું પણ ચાલી રહ્યું છે. જોકે પસંદગીનો કળશ પુંજાવંશ અથવા વિમલ ચુડાસમા પર ઢોળાય તેવી શક્યતા છે. વીટીવીને મળેલી આધારભૂત જાણકારી મુજબ કોંગ્રેસ પાર્ટીને કોઈ સારા ઉમેદવાર ધ્યાને ન આવતા ધારાસભ્યોને જ મેદાનમાં ઉતારી ચૂંટણી જંગ જીતવા માંગે છે અને આની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થઈ જશે. ત્યારે જોવું એ રહ્યું કે કોણ કઈ બેઠક પર બેન્ડેટ લેવામાં મેદાન મારે છે. રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.